બીજા નંબરે હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે ઉપરાંત અલગ અલગ જમીનમાં શાકભાજી ઘાસચારો સોયાબીન જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં સારું વાવેતર નોંધાયું છે અને જો પૂરતો વરસાદ થશે તો ખેડૂતોને પાકની વધુ ઉપજ મળવાની પણ આશા છે મેન પાકમાં વાત કરીએ તો આપણે કપાસ છે મગફળી છે એમાં કપાસના વાવેતર થાય છે ને મગફળીના અને કોઈ જુદી જગ્યાએ અડદ છે મગફળીનું વાવેતર ત્રીસેક વીઘામાં છે અને વીસ વીઘાનું કપાસનું છે અને પાક સારો છે પાકમાં કાંઈ વાંધો નથી અત્યાર લગી બધું સારું આપણે મોરબી જિલ્લાનો લાયક વિસ્તાર ત્રણ લાખ પચીસ હજાર સામે બે લાખ પંચ્યાસી હજાર જે ખરીફ ઋતુના જે મુખ્ય પાકો અને ઘાસચારા અને શાકભાજી પાકોનું વાવેતર થયેલ છે જેમાં જોવા જઈએ તો આપણે મુખ્ય પાકોમાં કપાસ મગફળી દિવેલા તલ ઘાસચારો અને શાકભાજી અને કઠોળ